હવે આગળ વાત કરીએ તો અરવલ્લીની અરવલ્લી જિલ્લામાં કોરોનાના કેસો વધતા હવે લોકોએ જાતે જ જાગૃત થવું પડશે. તંત્ર દ્વારા સંક્રમણ ના ફેલાય તે માટે કોઈ જ તકેદારી લેવામાં આવતી નથી. હાલ અરવલ્લી જિલ્લામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે અને જિલ્લામાં હાલ દરરોજ 5-7 કેસ વધતા જાય છે. અનલોક 2 પછી જિલ્લાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ જિલ્લામાં કોરોનાના 269 કેસ છે. એક જ મહિનામાં ડબલ થવા પામ્યા છે. તેની સરખામણીએ મોતની સંખ્યા 28 છે. જે કેસની સરખામણી ખૂબ જ ચિંતાજનક છે. જ્યારે તંત્ર દ્વારા સંક્રમણ ના ફેલાય તે માટે કોઈ જ તકેદારી લેવામાં આવતી નથી. જ્યારે વેપારીઓએ જનતાના સ્વયં બજારો નિયત સમય સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જિલ્લાના તમામ તાલુકામાં કોરોનાના કેસો આવ્યા છે. એકમાત્ર માલપુર તાલુકો એવો છે કે જે હાલ એક પણ કોરોનાનો કેસ પોઝિટિવ નથી. ત્યારે આગામી સમયમાં કોરોનાનો કહેર માલપુરમાં ના ફેલાય તે માટે બહારના લોકોનું સંક્રમણ ના ફેલાય તે માટે સોમવારથી જ માલપુરના બજારો સવારે 8-2 વાગ્યા સુધી જ ખુલ્લા રાખવાનો સ્વયંભૂ નિર્ણય કરવામાં આવ્યો છે. ગામના તમામ નાના મોટા વેપારીઓએ કોરોના સામે લડવા માટે સંમતિ આપી છે. ત્યારે માલપુરના બજારો સોમવારથી સવારે 8-2 વાગ્યા સુધી ખુલ્લા જ રહેશે. શરીફ મંસૂરી, ZS TV અરવલ્લી.